નમસ્કાર વહાલા મિત્રો, ફેક્ટ માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, હાલ હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું 2021ની સત્તાવાર રીતે શરૂઆત થઈ જાય એવું હાલ પ્રાપ્ત સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, વરસાદની સૌથી મોટી આગાહી પણ સામે આવી રહી છે. આગામી 3 દિવસ હાલ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત નવું વાવાઝોડું ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના અને ગુજરાત રાજ્યમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. તો મિત્રો, વરસાદને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ચોમાસું 2021 સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ લાવે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે મિત્રો, વાતાવરણમાં એકાએક પલટો આવવાની સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, અમુક વિસ્તારોની અંદર આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળી શકે છે એવું પણ હાલ સંભાવનાઓ રહેલી છે. સાથે સાથે ચોમાસું 2021 શરૂ થયા પહેલાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી એટલે કે તારીખ 1 થી તારીખ 8 આસપાસ પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થયા બાદ ચોમાસું 2021ની સત્તાવાર રીતે શરૂઆત થઈ જશે. તારીખ 20 તારીખ આસપાસ ચોમાસું 2021 ગુજરાત રાજ્યમાં શરૂ થઈ જાય એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે ગુજરાત રાજ્ય પર ચોમાસું તૂટી પડશે એવી પણ હાલ સંભાવનાઓ રહેલી છે. સાથે સાથે 95 થી 96% જેટલો વરસાદ છે એ આ વર્ષના ચોમાસું 2021માં જોવા મળે એવી પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેની સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. સાથે સાથે હવામાનમાં ફેરફારને અવકાશ હોય છે. તો મિત્રો, આ ઉપરાંત મિત્રો, જો નવું વાવાઝોડું જો લો પ્રેશર અને ડિપ્રેશન તેમજ ડિપ્રેશનમાં ફેરવાઈને વાવાઝોડામાં પરિવર્તિત થશે તો તેનું નામ ગુલાબ વાવાઝોડું આપવામાં આવશે. તો મિત્રો, વરસાદને લગતી તેમજ ચોમાસું 2021ને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.